भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांतिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः, भद्रं पश्येमाक्षभिर्यजत्राः, स्थिरैरङ्गैस्तुष्टुवागुंसस्तनुभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः, स्वस्ति नः पूषा विश्ववेदाः, स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृति पुर ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञान घनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ओम शांति शांति शांतिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं। सूत्रभाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः श्रीशङ्करानन्द गुरुपादाम्बुजन्मने सविलासमहामोहग्राहग्रासैककर्मणे। परापरात्मन श्लोक 43। परापरात्मनोरेवम् परापरात्मनोरेवम् युक्त्या संभावितैकता युक्त्या संभावितैकता। तत्त्वमस्यादिवाक्यै सा तत्त्वमस्यादिवाक्यै सा भागत्यागेन लक्ष्यते भागत्यागेन लक्ष्यते। श्रुति अरे पंचदशीकार कैसे पर अपर आत्मनो हो परात्पर आत्मनो पर एटले परा एटले परात्मा अने अपरात्मा परापरात्मा ये समास है पराद्वंद समास है। परश्च अपरश्च आत्मा परात्मा च अपरात्मा आने षष्ठी विभक्ति है। परात परात्मनो हो अबेनो संभाविता एकता एवेनी एकता हमें बतावी संभव करियो केवी रीते युक्त्या युक्ति बढ़े। હવે શું કે છે એ જ એકતા લક્ષ્યતે હવે હું લક્ષિત કરું છું સેના દ્વારા તો કે ભાગત્યાગેન તત્વમસ્યાદિ વાક્યૈહી તત્વમસ્યાદિ વાક્યો વડે ભાગત્યાગ લક્ષણા વૃત્તિથી એ એકતા હવે અમે દર્શાવીએ છીએ પુનઃ આ એનું ભાષાંતર છે। હવે પર આત્મા એટલે એનું એક શબ્દમાં ભાષાંતર કહીએ તો બ્રહ્મ થાય। અપરાત્મા એનું બીજા એક શબ્દમાં ભાષાંતર કરીએ તો આત્મા થાય।
એને આપણે જીવાત્મા કહી શકીએ છીએ. પર આત્મા ને બ્રહ્મ કેમ કહ્યું? પર એટલે જે સંસ્કૃત ભાષામાં પર શબ્દનો અર્થ છે અપરિચ્છિન્ન છે, જેમાં કોઈ મર્યાદા નથી. શેની મર્યાદા નથી? તો કે દેશ કાળ અને વસ્તુત્વની કોઈ પણ પ્રકારની મર્યાદા નથી. એટલે સ્થાનની મર્યાદા નથી, સમયની મર્યાદા નથી, અને વસ્તુપણાની પણ મર્યાદા, આવું જ છે ને આવું નથી, એ બધું જ છે અને બધું જ નથી, એને પર આત્મા કહેવાય. પર એટલે અનંત, અપરિમિત, અસીમિત, એને પરાત્મા કહેવાય. હવે અપર એટલે જે પર નથી તે, અર્થાત જે સીમિત અનુભવે છે પોતાની જાતને, એ જે અલ્પતા અનુભવે છે તે, એટલે જીવાત્મા. એટલે શ્રુતિ કહે છે કે અમે પર અને અપર આત્માની એકતા શ્રુતિ દ્વારા, તર્ક દ્વારા દર્શાવી, તર્કથી અમે સિદ્ધ કરી, યુક્તિથી સિદ્ધ કરી. એ એકતાને હવે અમે શ્રુતિ વાક્ય દ્વારા, શ્રુતિના વાક્યોને લક્ષણાવૃત્તિથી સમજાવીને એ વાક્યો દ્વારા હવે અમે તમને દર્શાવીએ છીએ. હવે જરાક સમજો કઈ રીતે કર્યું. તો પહેલા એટલે આત્માનું સ્વરૂપ સંવિત બતાવ્યું. તમે જરાક આગલા શ્લોક જુઓ તો એ કહ્યું કે સંવિત કોણ છે? તો કે પંચકોષ વિવેક કર્યો અને શરીરત્રય વિવેક કર્યો, જે 37મા શ્લોકમાં કહે છે ને, અન્વય વ્યતિરેકાભ્યામ પંચકોષ વિવેકતઃ સ્વાત્માનં ચ તત ઉદ્ધૃત્ય. પંચકોષનો વિવેક કરીને, પંચકોષમાંથી આત્માને છૂટો પાડીને એને જાણવાનું છે. આ એમણે સિદ્ધ કર્યું, પંચકોષની વ્યાખ્યા આપી. પંચકોષ એટલે શું કહ્યું? પછી અવસ્થાત્રયની પણ ચર્ચા કરી. ત્યાં કહ્યું બ્રહ્મ પ્રતિપદ્યતે, બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. 38મા શ્લોકથી દેહત્રય શરીરત્રય વિલક્ષણ આત્મા પંચકોષાતીત આત્મા. પેલા પંચકોષાતીત હું છું અને હું ત્રણેય શરીરથી વિલક્ષણ છું. અવસ્થાત્રય સાક્ષી, હું ત્રણેય અવસ્થાનો સાક્ષી છું. આ એમાં આચાર્યએ અત્યાર સુધી દર્શાવ્યું. અને એ કહ્યું કે આત્મા કેવો છે? તો કે આનંદ સ્વરૂપ છે. શરૂઆતમાં આ બધું આપણે જોયું છે. આત્માનું આનંદ સ્વરૂપ પણ પ્રતિપાદિત કર્યું, એ સાક્ષી પરાનંદ રૂપ છે એ દર્શાવ્યું એમણે. અને એના માટે તર્કનો ઉપયોગ. હવે શ્રુતિ અહીંયા કહે છે પંચદશીકાર કે તર્કથી અમે બતાવ્યું, પણ હવે એ વસ્તુ અમે શ્રુતિ વાક્યથી, વેદના વાક્યથી, ઉપનિષદના વાક્યથી અમે અત્યારે બતાવીએ છીએ. બીજા શબ્દોમાં કહે છે આચાર્ય, હવે અમે મહાવાક્ય ઉપદેશ કરીએ છીએ. મહાવાક્ય એટલે શું એ સમજાવીશ. પણ અહીંયા પ્રશ્ન થાય અને થવો જ જોઈએ કે જો તમે તર્કથી બતાવી શકતા હો અને તર્કથી બતાવી લીધું હોય તો પછી શ્રુતિની શું આવશ્યકતા છે? મહાવાક્યની શું આવશ્યકતા છે? તમારે વેદની, વેદના ઉપનિષદના વાક્યો ઉદ્ધૃત કરીને લક્ષણાવૃત્તિથી ઉપદેશ આપવાની શું જરૂર છે? જ્ઞાન તો આપી દીધું, એ વાત સાચી છે એનો. પણ અને તમે એમ કહો છો, આપણે એવું પણ પહેલા સાંભળ્યું કે વેદાંતો નામ ઉપનિષદ પ્રમાણમ. ઉપનિષદ પ્રમાણ છે આત્માને જાણવા માટે. હવે જો યુક્તિ દ્વારા જણાતો હોય તો એમ કેવું જોઈએ ને, યુક્તિ પ્રમાણમ. શેના માટે? તો કે આત્મજ્ઞાને. અને અને એકલી યુક્તિ હોય ક્યાં તો એકલું વેદાંત હોય, અથવા તો બે કેવું જોઈએ, વેદાંતશ્ચ યુક્તિશ્ચ પ્રમાણમ આત્મજ્ઞાને. આત્મજ્ઞાન માટે વેદાંત અને યુક્તિ બેઉ પ્રમાણ છે, એવું કેવું જોઈએ ને. એને બદલે ખાલી એમ જ કહે છે કે યુક્તિ પ્રમાણ છે, અરે શ્રુતિ પ્રમાણ છે, ઉપનિષદ પ્રમાણ છે. અને છતાંય પાછા કહે છે યુક્તિથી દર્શાવ્યું. હવે યુક્તિ એટલે શું સમજો તમે? એનો યુક્તિ એટલે રીઝનિંગ, તર્ક.
शब्द वापरे से युक्त्या तर्क तथा आगे आवे छे तर्क ए क्यारे पण ज्ञाननू साधन ज्ञाननू प्रमाण न बनी सके आत्मज्ञान केम न बनी सके तो के तर्क से ए बुद्धि थी थाय यू नो इट्स अ क्वालिटी ऑफ इंटेलेक्ट बुद्धि होय तो तर्क थाय बुद्धि ना हो ये मानस बहुत तर्क ना करे क्यों करे करे अल बुद्धि मंद हो तो तर्क ना करे सामे थी छोकरा हो बेतण वर्ष में था थोड़ो तर्क करे पछी 10 12 वर्ष सुधी मम्मी दबड़ावे ने के करवा माटे बधु करवा माटे पण जेवा टीनेजर थाय એટલે બુદ્ધિ ખીલે એટલે બધી બાબતમાં પ્રશ્ન કર્યા જ કરે એ બધા પ્રશ્ન પ્રશ્નના મૂર્ત સ્વરૂપો વિરોધના મૂર્ત સ્વરૂપો બની જાય અને એમાં મમ્મીના વિરોધના મૂર્ત સ્વરૂપ બની જાય લોકો પ્રશ્નો કર્યા જ કરે કારણ કે બુદ્ધિ ખીલી ગઈ પૂર્ણ રૂપે 14 વર્ષે જયારે પરિપક્વતા આવી એટલે થઈ ગયું પતી ગયું બુદ્ધિ નો ગુણ છે બુદ્ધિ નું સામર્થ્ય છે બુદ્ધિ ને લીધે તર્ક થઈ શકે છે આપણે તર્ક કેવી રીતે કરીએ કઈક ઇન્દ્રિય દ્વારા આપણે કઈક માહિતી ઉપલબ્ધ કરીએ જેને કહીએ ને કલેક્ટ ધ ડેટા ઇન્દ્રિયનો વ્યાપાર કરવો પડે આપણી પાસે એને જોવું પડે સાંભળવું પડે વાંચવું પડે કઈક કરવું પડે સૂંઘવું પડે ચાખવું પડે ને પછી તર્ક કરાય ડેટા હોવો જોઈએ એટલે ઇન્દ્રિય વ્યાપાર જોઈએ તજ્જન્ય આપણી પાસે એની પૂરી માહિતી જોઈએ અને માહિતીનું વિભાગીકરણ થવું જોઈએ કોડિફિકેશન ઓફ ડેટા યુ કોડિફાય એન્ડ ધેન એનાલાઇઝ પછી તમે એને એનાલાઇઝ કરો વિશ્લેષણ કરો અને એ વિશ્લેષણ કર્યા પછી તર્ક કરાય એમને એમ ના કરાય એટલા માટે તો આ બધા ડેટા એનાલિસ્ટ હોય છે આ છોકરાઓ ભણે ને હું હમણાં 5-6 વર્ષ પહેલા એક જણને મળ્યો 5 નહીં 10-11 વર્ષ થયા ન્યુયોર્કમાં મારા મેનહેટનમાં લેક્ચર હતા ને એક જુવાની આવતો હતો સરસ પ્રશ્ન પૂછતો હતો એટલે મેં કહ્યું તું શું ભણે છો તો કે હું ડેટા એનાલિટિક્સ ભણ્યો છું ત્યાર તો આપણે ડેટા એનાલિટિક્સ સાંભળેલું નહીં ભણવામાં આવે અમે શીખેલા ખરા શાસ્ત્રમાં પણ ત્યાં આપણે ક્યાં ભણો કોલંબિયા યુનિવર્સિટીમાં હું હોય તો કે આઈ વર્ક ફોર અમેરિકન એક્સપ્રેસ બેંક અમેરિકન એક્સપ્રેસ નું ડેટા એનાલિટિક્સ કરું છું એટલે એ બધું એનું વિશ્લેષણ કરે અને વિશ્લેષણ કર્યા પછી નિર્ણય પર આવે પછી તર્ક આવે યુ સી ધેન યુ કન્ક્લુડ એન્ડ ધેન યુ આર્ગ્યુ એટલે આખી પ્રક્રિયા છે સૌથી પહેલા ઇન્દ્રિય વ્યાપાર હોય એના દ્વારા માહિતી મેળવવી પડે ગેટ સમ ઇન્ફોર્મેશન એ ઇન્ફોર્મેશન જેવી તમારી પાસે આવે તેનું વિશ્લેષણ થાય એને કોડિફાય કેટેગરાઇઝેશન વિભાગીકરણ કરાય અને પછી એનું એનાલિસિસ વિશ્લેષણ કરાય અને પછી નિર્ણય આવે ને પછી તર્ક આ બધું બુદ્ધિનું મૂળ કાર્ય છે પણ બુદ્ધિ ક્યારે કરી શકે જો એની પાસે થોડું જ્ઞાન હોય તો એક અને બીજું બુદ્ધિ ત્યારે કરી શકે જ્યારે બુદ્ધિ ઇન્દ્રિયનો વ્યાપાર કરે ત્યારે જ્ઞાનેન્દ્રિયો દ્વારા કર્મેન્દ્રિયો દ્વારા બુદ્ધિ જુએ ત્યારે એને ખબર પડે ડેટા આવે વાંચવું પડે ડેટા એનાલિટિક્સ પેલા કોમ્પ્યુટરમાં હવે આ બધો બુદ્ધિનો ગુણ છે એ કદાપી જે મહાવાક્યનો અર્થ છે એ પ્રતિપાદિત કરવા માટે સમર્થ ધરાવતું નથી કેમ કે જે આપણે જે બ્રહ્મની વાત કરીએ છીએ કે જે આત્માની વાત કરીએ છીએ કે જે ઈશ્વરની વાત કરીએ છીએ એ ઈશ્વર અતિન્દ્રિય છે ઇટ ઇઝ બિયોન્ડ રીઝન નોટ અનરીઝનેબલ સમજો એ તર્કથી પર છે પણ તર્ક વિરુદ્ધ નથી તર્કથી પર ઈશ્વર આસ્થાવાળા કે ભગવાનમાં માનો એમાં કોઈ તર્ક નથી ઇટ ઇઝ ઇલોજિકલ થિંગ ટુ સે કે ભગવાન સ્વર્ગમાં બેઠો છે અને જે એને માનતા હોય એને જ લઈ જશે ઓનલી ફેથફુલ્સ વિલ ગો ટુ હેવન આના સિવાય અમારા ભગવાન સિવાય બીજો કોઈ ભગવાન નથી
બીજા ભગવાનને માનનારા કાફીર છે, એટલે અમારે કાપી નાખવા જોઈએ એવું અમને અમારા ભગવાને પરમિશન આપી છે. દિસ ઇઝ ઓલ ઇલોજિકલ, ઇટ ડઝન્ટ સ્ટેન્ડ લોજિક, ઇટ ડઝન્ટ લુક એની સેન્સિબલ સ્ટેટમેન્ટ. એ તર્કતઃ કોઈ રીતે બુદ્ધિગમ્ય કે વિચારશીલ વાત હોય એવું લાગતું જ નથી. ઘરમાં પણ એક પિતાજી કે એક માં કે બાપ, છોકરો કે છોકરી એની વિરુદ્ધમાં જાય તો એમ નથી કે આવે એટલે કાપી નાખો. નોબડી ડઝ ધેટ. એ ઉલટા જીવ બાળતા હોય કે આ છોકરો સમજતો નથી ને મારો વિરોધ કરકર કરે છે, હું કઉ છું ને આ તે. એ દરેક મમ્મી અનુભવતી હોય, છોકરાઓ ટીનેજર થાય ને એમાં છોકરીઓ ટીનેજર થાય, માનો કેટલો વિરોધ કરે અને બિચારી કેટલું સહન કર્યા કરે, મમ્મીને દબડાવતી જો, મમ્મી તને ખબર નથી, માથું ના વચકડા જ ભર્યા કરતો આખો વખત, ફૂરતી મરચાના ભજીયા જ ખવડાવતો બિચારા. તો હા, બિચારી વાત નથી કરવી, હોસ્ટેલમાં જાય તો ફોન કર કર કરે, વાત નથી કરવી, માથું ના ખાને, બિઝી છું, ફોન મૂકી દે, તો એ કરતી. મધર નેવર સે કે હવે તારો નખો જ જાય, તારો વારો ચડી જાય, હું તને હામું જોયું તો બે બાપની હામું નહીં જો, મરતા જે કરવું તમે તને પૈસા નહીં મોકલાવી. નો બડી ડસ ધીસ, કે નોટ ડુ દેટ. આવું કે ને મધર ડુ. હવે જો ભગવાન આપણો જગતનો માતા અને પિતા હોય તો એ કેવી રીતે આવું કરી શકે? ધીસ ઇઝ ઓલ ઇલોજિકલ સ્ટેટમેન્ટ, પ્રિમિટિવ થિંકિંગ. સ્વામી દયાનજી કહે ને કે ડેઝર્ટ થિંકિંગ છે, દેર ઇઝ અ ડર્થ ઓફ વોટર એન્ડ ડર્થ ઓફ થિંકિંગ ઓલ્સો. કહેતા કે જ્યાં પાણી, જ્યાં પાણીનો અભાવ છે અને વિચારશીલતાનો અભાવ છે. એવો ભગવાન આપણે નથી કહેતા, તર્ક થી પર છે પણ અતાર્કિક વસ્તુ નથી. શ્રુતિ કહેતી કેવી રીતે હું સમજાવું, કેવી રીતે તર્ક ને પર છે અને તર્ક થી વિરોધી અતાર્કિક નથી, તર્ક સંમત છે, હું સમજાવીશ પછીના ભાગમાં. પણ તર્ક થી પર કેમ છે? જુઓ, બુદ્ધિથી શું જાણી છે અને બુદ્ધિથી શું ના જાણી છે? અત્યારે એક વાત કહું, બીજી વાત જયારે મહાવાક્યની હું ચર્ચા કરીશ ત્યારે તમને કહીશ. અને આની સાથે સાથે એક પણ આ બીજી વસ્તુ હું તમને કહેવા માંગુ છું, તમે લોકો ધ્યાનથી સાંભળો અને મગજમાં ઉતારો. મહેરબાની કરીને આપણે જે શાસ્ત્ર પરંપરાગત રીતે ભણ્યા હઈએ એ લોકોના મોઢામાંથી આવા શબ્દો તો આવવા જ નથી. આજકાલ એવી ફેશન છે, બહુ પ્રચલિત છે, બધા જ લોકો કર્યા કરે કે આપણું બધું લોજિકલ છે, રીઝનેબલ, તર્કસંગ, બધું તાર્કિક છે. વેદાઝ આર સાયન્ટિફિક, વેદ સાયન્ટિફિક છે. એટલે કે આપણે ચાંદલો કેમ કરીએ, પૂજામાં પાણી કેમ લઈએ, જમવા બધું કઈ ઘટકડા કાળકાળ કરે, એનર્જી છે, આમ છે, તેમ છે, પેલા નજર ઉતારે, એમાં પાછું કઈ સાયન્ટિફિક કારણ આપે. ત્યારે આપણે એવું કહીએ કે વેદ સાયન્ટિફિક છે તો કર્મકાંડ વિભાગ અને જ્ઞાનકાંડ વિભાગ બંને સાયન્ટિફિક થયા. વેદના બે ભાગ છે, આપણે શરૂઆતમાં ચર્ચા કરી છે. અને જ્ઞાનકાંડ સાયન્ટિફિક થયું એટલે ઉપનિષદ શું થયા? સાયન્ટિફિક થયા. સાયન્ટિફિક કહીએ એટલે શું? સાયન્સ એટલે શું? હંમેશા મનુષ્યની બુદ્ધિથી જે શોધાય તે. એટલે ઉપનિષદમાં જે લખ્યું છે એ બુદ્ધિગમ્ય બની ગયું, બુદ્ધિથી પર ના રહ્યું, બુદ્ધિથી અતીત ના રહ્યું, એ શું થઈ ગયું? વિધિન ધ રેલમ ઓફ ઇન્ટેલેક્ટ. વેદનું આપણે અપમાન કરીએ છીએ. વેદ સાયન્ટિફિક નથી પણ સાયન્સથી પર છે, સાયન્સથી પણ ઉત્કૃષ્ટ છે. પ્રત્યક્ષેણ અનુમિત્યાવા યસ્તુ ઉપાયો ન વિદ્યતે તદ્વિંદતે વેદેન તસ્માત વેદસ્ય વેદતા. કે પ્રત્યક્ષ વડે, અનુમાન વડે કે બુદ્ધિ વડે જે વસ્તુનું જ્ઞાન ન થાય એવું જ્ઞાન વેદ કરાવે છે, માટે વેદ બુદ્ધિથી પર છે અને વેદનું વેદપણું ત્યાં છે. વેદસ્ય વેદતા, વેદનું વેદપણું તો સિદ્ધ થાય જો વેદમાં એવી વસ્તુ લખી હોય કે જે આપણે પ્રત્યક્ષ ઇન્દ્રિય વડે કે આપણી બુદ્ધિ વડે ન જાણી શકીએ. બુદ્ધિ વડે, ઇન્દ્રિય વડે જે જાણી શકીએ તો અનુવાદ માત્ર છે, ધેટ ઇઝ નોટ ધ તાત્પર્ય. કઈ રેફરન્સમાં વાત કરી હોય તો સંદર્ભમાં કહું છે કે સંદર્ભ શરૂ કરવા માટે કે બાંધવા માટે કહું,
પણ તાત્પર્ય જુદું છે, તાત્પર્ય અતિન્દ્રિય વિષય એ ના હોય શકે. એટલે વેદ બુદ્ધિથી પર છે, એટલે શું, જે બુદ્ધિ દ્વારા ન જાણી શકાય એ તમને વેદ જણાવે છે. પણ એ જણાવે છે અને શીખવાડે છે, પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. એ બોલે જણાવે છે એટલે ઇન્ફોર્મેશન, માહિતી નથી આપતા વેદ, આ છે એટલે આપણે માનવું, નો, ધેટ ઇઝ નોટ ધ કેસ. વેદ કે છે એ જણાવે છે અને એ શીખવાડે છે, એટલે બુદ્ધિ દ્વારા સમજી શકાય એવું છે, પણ બુદ્ધિ દ્વારા શોધી શકાય એવું નથી, સ્વતંત્ર રીતે એને પામી શકાય એવું નથી. એ બુદ્ધિથી અતીત હોવાને લીધે, અને એ વસ્તુ એટલે જ ઋષિઓ દ્વારા પ્રગટ થયા છે. ઋષિ કોણ છે? તો કે છે, ઋષંતિ જાનંતિ અતિન્દ્રિય વિષયમ ઇતિ ઋષિ. જે લોકો અતિન્દ્રિય વસ્તુને, ઇન્દ્રિયથી પરની વસ્તુને જાણી શકે છે, જોઈ શકે છે, એ લોકોની ઉપાસના, એ ઋષિઓનું તપ, એમની ઈશ્વર પ્રત્યેની ભક્તિ, એમનું વૈરાગ્ય, એ બધાને લીધે એમની પાસે અલૌકિક શક્તિ પ્રાપ્ત થઈ, જેને પરિણામે અલૌકિક વસ્તુને જાણી શકે છે, જે આ લોકમાં નથી, પરલોકમાં નથી, જે કોઈથી જોવા એવી નથી વસ્તુ જાણી શકે, એનું નામ ઋષિ છે. એ ક્યાંથી થઈ જાણવાની ક્ષમતા એમને? તો કે મેં કહ્યું તેમ, એમનું જ્ઞાન, એમનું તપ, એમની ઉપાસના, એમનું વૈરાગ્ય, એમનું સંયમિત જીવન રીતિ, આ બધું હતું, જેને પરિણામે એવું સામર્થ્ય આવ્યું કે જોઈ શકે. એટલે કહેવાય છે કે ઋષિઓ મંત્ર દ્રષ્ટા, મંત્રને જોનારા છે, નહીં કે મંત્ર કરતા, મંત્રને કરનારા નથી, પણ કોણ છે? મંત્રને જોનારા છે. ધે સી, ધે નો વોટ ધ ટ્રુથ ઇઝ, આ ઋષિ છે. અને એમના દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું એ વેદ છે, એ ઉપનિષદ છે. અને માત્ર એમણે જ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં, એ જ્ઞાન માનવ સમાજને આપવાની એક પરંપરા આપી, મેથોડોલોજી ઓફ ટીચિંગ. એમણે સમાજને જ્ઞાન આપ્યું, અને એ જ્ઞાન બીજે સમાજની વ્યક્તિ બીજાને કેમ આપી શકે એની આખી પ્રક્રિયા શીખવાડી. અને એ વસ્તુ આજે પણ મારીને તમારી પાસે અનાદિકાળથી ચાલી આવતી જ્ઞાન પરંપરાને લીધે ઉપલબ્ધ છે. એ જ્ઞાન પણ છે, અને જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાન શીખવાડવાની પરંપરા છે, એને લીધે આને સનાતન કહે છે. જો ઘણી બધી વિદ્યાઓ આજે લુપ્ત થઈ ગઈ છે આપણી પાસે, એનો ઘણું બધું એ સમયનું આપણે સાંભળ્યું હોય, લાઈક આજે કહે ને કે આપણા વેદમાં મેટરોલોજી સાયન્સ બહુ, ધાતુ વિજ્ઞાન કેમ મેટરોલોજી હતું, એના એના પ્રમાણો આજે છે. ક્યાં પ્રમાણો છે? તો કે દિલ્હીમાં પેલો સ્તંભ છે લોખંડનો, 500 વર્ષ ઉપર એવું આ લોકો કહે છે, પણ એને કાટ નથી લાગી, બહાર જ પડ્યો. લ્યો, આપણે મારુતિ કેવી કોઈ ગાડી લીધી હોય તો 4 વર્ષમાં કાટ લાગી જાય, ગુજરાતમાં રહી હતો એ, મહારાષ્ટ્રના મુંબઈમાં હું તો ખબર નથી. એટલે આ વસ્તુ, આવા તો કેટલાય દાખલા છે. રસાયણ શાસ્ત્ર હતું કે બધું વરખ બનાવતા હતા, મિશ્રણ કરતા હતા, એમને ખબર હતી કે આ બે વનસ્પતિનું આમ મિશ્રણ કરવાથી આ પ્રકારનું ઉત્પન્ન થાય. અને નામ એ લોકોએ આ પેલા 64 ફંડામેન્ટલ તત્વને બદલે આ સત્વ રજસ તમસ કહ્યું, ગુણો કહ્યા, પણ એ એમને ખબર હતી. જ્યોતિષ શાસ્ત્ર એમને ખબર પડી, જે ઇન્દ્રિય દ્વારા નથી જોવાતું, કે ગુરુની દશા છે, મંગળની છે, વક્ર દ્રષ્ટિ છે, એનું આ ઉપાય છે, કર્મફળ, અતિન્દ્રિય વસ્તુ, એની પરંપરા આપી. એ લોકોએ એ જ્ઞાન મેળવ્યું, જ્ઞાન આપ્યું, અને જ્ઞાન આપવાની પરંપરા આપી, જે આજે છે. એટલે આપણા ધર્મને સનાતન ધર્મ કહે છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ, આપણો ધર્મ શું છે? સનાતન ધર્મ. નામ કેમ પડ્યું સનાતન? કારણ કે આ જ્ઞાન પરંપરા છે, આજે પણ એ જ્ઞાન છે, અને જ્ઞાન શીખવાડવાની પદ્ધતિ છે. બે વસ્તુ,
वेद साइंटिफिक नथी एटले शुं साइंस जे ना पहुंची सके त्यां ए पहुंच्यु छे अने ए समझावा माटेनी तर्क एनो एनी एनी आखी परंपरा प्रक्रिया आपणी पासे ए वस्तु आपणी पासे आवी अने टीचिंग मेथडोलॉजी आज आपणी पासे बहु अगत्यनुं छे के ज्यारे ज्ञान आपवामां आवे समझो एक तमे ए शिक्षकनो जे जे रोल छे शिक्षकनो कार्य छे बहुज संवेदनशील कार्य छे बहुज सूक्ष्म छे वेरी सटल ऑपरेशन टीचर हैज टू डू टू टू टीच समबडी कारण शुं छे शब्दों ज गैर समज एवी उभी करे शब्दों ज समझण उभी करे અને શબ્દો અજ્ઞાન દૂર ન પણ કરે અને વિપરીત જ્ઞાને કરે એટલે તમે જોશો સ્કૂલ કોલેજમાં તમને યાદ હશે કે અમુક પ્રાધ્યાપકો ભણાવતા હોય તો માંડ બે કે ચાર છોકરાને સમજવું પડે બાકીના બધાને ઉપરથી જ જાય ને કઈ ઘણા તો ઊંધી સમજે પણ અમુક શિક્ષકો એવા હોય કે આખો ક્લાસ સમજી જાય માંડ એકાદ બે અપવાદ વગર કે જે લોકો અધિકારી નહોતા પૂર્વ ભૂમિકા નહોતી આગળનું તૈયાર નહોતું કર્યું માટે એવું સરસ સમજાવે હવે એ શબ્દાત્મક છે એટલે એની પરંપરા ખબર હોવી જોઈએ નહીં તો શું થાય કે આ શબ્દો વાપરીને કેમ ભણાવું જે આવશે અહીંયા ભાગ ત્યાગ લક્ષણે અને લક્ષ્યતે બહુ અગત્યનો શ્લોક છે એ સમજવામાં એ સમજવાની પરંપરા આજે પણ છે જેથી કરીને શિક્ષક પ્રવચન કરવું એક વસ્તુ છે અને ભણાવવું બીજી વસ્તુ છે આપણે ભણાવીએ છીએ આપણે પ્રવચન નથી કરતા લોકોને પ્રવચન કરો એટલે બધા ઉપદેશો અને આદેશો અને એવું બધું મળ્યા કરે અને એમને ગમી જાય પણ આ સમજવાનો વિષય છે એનીવે મૂળ વાત પર આવીએ વેદ વિજ્ઞાનથી પર છે એટલે અતીત છે પણ આ વૈજ્ઞાનિક નથી ઇટ ઇઝ બિયોન્ડ લોજિક બટ નોટ ઇલોજિકલ It is logic. Then how do we know there is a methodology to employ the logic? એટલે શ્રુતિમતસ્તર્કઃ અનુસંધીયતામ દુસ્તર્કાત વિરમ્યતા દુસ્તર્ક વિપરીત તર્કથી દૂર રહેવું જોઈએ શ્રુતિને અનુકૂળ તર્ક શ્રુતિને આ તાત્પર્યને સમજાઈ શકે એવો તર્ક જરૂરી છે પરંતુ અને એ ક્યારે આવે તર્ક જ્યારે ગુરુ શિષ્ય પરંપરામાં ભણીએ ત્યારે કયા ગુરુ પાસે જે પોતે પરંપરાગત શિક્ષકને પામે છે આમ તો બધા જ સાધુ સંતો ગુરુ શિષ્ય પરંપરા વાળા છે પણ દે મેથડોલોજી ઓફ ટીચિંગ જેમની પાસે છે તમારામાંના જે મુંડક ઉપનિષદ ભણતા હશે એને ખબર હશે એટલે વાક્ય છે તદ વિજ્ઞાનાર્થમ ગુરુમેવાભિગચ્છે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ ગુરુ શબ્દ પછી છે પેલા કે જે શ્રોત્રિય ગુરુ પાસે શ્રોત્રિય ગુરુ એટલે જેને શાસ્ત્ર ભણાવવાની પરંપરા પોતે ગ્રહણ કરી છે સમજ્યા છે અને બીજાને એ પરંપરા મુજબ સમજાવી શકે છે હવે મૂળ વાત ઉપર આવી બુદ્ધિથી પર છે તર્કથી પર છે અને એટલા તર્કનો ઉપયોગ શ્રુતિના વાક્યોને સમજવા માટે કરવાનો છે યથાર્થ રૂપે એ પણ તર્કથી પર છે એવું કહ્યું તો પછી માટે શ્રુતિ પ્રમાણ છે કઈ રીતે સમજો તર્કની મર્યાદા સમજો આપણી ઋષિ પરંપરાની મહાનતા એવી છે એ લોકોએ તર્કનો છેડો પણ ગોતી કાઢ્યો કે આટલું જ લોજિક ચાલે અંધી વધારે નહીં એ લોકોએ તર્કની મર્યાદા કુતર્ક દુસ્તર્ક વિતર્ક નું પણ કયું વર્ણન કર્યું મેં તમને કહ્યું ને કે તર્ક ત્યારે કરે મેં આખો ક્રમ આપ્યો કે પહેલા ઇન્દ્રિય દ્વારા દર્શન કરીને આપણે એનું જ્ઞાન મેળવીએ એ ડેટા કલેક્ટ કરવો પડે પછી એ ડેટા કલેક્ટ કર્યા પછી એને એને કોડિફાય કરવો પડે એને વિભાગીકરણ કરવું પડે પછી એનું વિશ્લેષણ કરીએ આપણે પછી નિર્ણય લઈએ પછી તર્ક ઉભો થાય પણ જે આવું કશું કર્યા વગર પોતાનો મત રજૂ કરે ને એક કેટેગરી છે
બીજી કેટેગરી છે કે સામો માણસ તર્ક આપદહ સમજાવતો હે પણ એને એવું જ પુરવાર કરવો તું ખોટો છો. એનો તર્ક બે પ્રકારના માણસો છે. એ આપણે ત્યાં શબ્દ છે સંવાદ વાદ જલ્પ અને વિતંડ, આ ચાર શબ્દો છે. પહેલી કેટેગરી જે મેં તમને કહી કે જેણે તર્ક એને પોતે એનાલાઇઝ નથી કર્યું, કઈ તપાસ નથી કરી, ડેટા ભેગો નથી કર્યો, એને એનું વિભાગીકરણ નથી કર્યું, એનું વિશ્લેષણ નથી કર્યું, કઈક નિર્ણય નથી કર્યો અને જીગ જીગ કરે છે. આ અને એમાં બીજી કેટેગરી એ છે કે એની પાસે કશું છે નહીં, ડેટા નથી, વિભાગીકરણ નથી, નિર્ણય નથી, કશું જ નથી, પણ એ પોતે પોતાનું કઈ જીકતો નથી. ગુજરાતી કહે ને શું જીક્યા કરે છે, પણ સામો માણસ ખોટો છે એટલું જ એને પુરવાર કરવામાં રસ પડે. તમે ખોટા, આ બે કેટેગરીને દિલ્હીની પાર્લામેન્ટનો વિરોધ પક્ષ કહેવાય, વિરોધ પક્ષ કહેવામાં આવે છે. રાહુલ ગાંધી ઘણી વાર આ બે કેટેગરીમાં આવતા હોય છે. પોતે કશો ડેટા લીધો ના, બધા બોલ બોલ કરે. જેમ આજે રસી આવી, વેક્સિન આવી, તો બધા બોલ્યા કે બીજેપી ની વેક્સિન છે, વેક્સિન ના લેવાય, વેક્સિન લેવાથી આવા થઈ જવાય, તેવા થઈ જવાય. અરે તારી પાસે કઈ માહિતી નથી, તું સાયન્ટિસ્ટ નથી, શું જીક જીક કરે. સરકાર ખોટી જ છે, આ બીજી કેટેગરી. એ લોકોને કશું કરવું જ નથી, પણ સરકારને ખોટા પુરવાર કરવા છે. એનો આ જલ્પ અને વિતંડ કહેવાય. વાદ બે સમાન વ્યક્તિ પાસે હોય અને સંવાદ ગુરુ શિષ્ય વચ્ચે હોય, એટલે આપણે કહીએ છીએ બ્રહ્મ વિદ્યાયામ શ્રી કૃષ્ણાર્જુન સંવાદે તત્સદિતિ. દરેક અધ્યાયને છેડે બોલીએ છીએ ને આપણે ઓમ તત્સદિતિ શ્રીમદ ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ વગેરે, ત્યાં કૃષ્ણાર્જુન સંવાદે કર્મયોગો નામ તૃતીયો અધ્યાય, જ્ઞાન કર્મયોગો નામ ચતુર્થો અધ્યાય, જ્ઞાન કર્મ સંન્યાસ પંચમો, ધ્યાન યોગ છઠ્ઠો અધ્યાય, આ બધું બોલ બોલ કરી છે. સંવાદ ગુરુ શિષ્ય, તર્કની શું અવધિ છે સમજો. કેમ જે અહીંયા પંચકોષ વિવેક કર્યો, પાંચ કોષની વર્ણન કર્યું ને આપણને સમજાવ્યું કે હું કોષ નથી, બરાબર છે, એ પણ વિવેક કર્યો અને કહ્યું આપણને અવસ્થા ત્રયનો, કે આ ત્રણ અવસ્થા જે છે એનો હું સાક્ષી છું. આપણે જોયું કે ત્રણે અવસ્થામાં આત્મા છે અને સમાધિમાં છે, અન્વય વ્યતિરેક દ્વારા આપણને આત્માને હું ને બતાવ્યો. હવે એનાથી શું થયું, શરીર ત્રયનો પણ વિવેક કર્યો, જાગ્રત અવસ્થા, અરે જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અવસ્થા, કઈ સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર, શરીર ત્રય વિલક્ષણ, પંચકોષાતીત અવસ્થા ત્રય સાક્ષી, બધું કર્યું. એનાથી શું સિદ્ધ થયું, બે વસ્તુ એટલી ખબર પડી કે આ હું નથી, હું શરીર નથી, એટલે હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું બ્રાહ્મણ નથી, ક્ષત્રિય નથી, લોહાણો નથી, પટેલ નથી, ભરવાડ નથી, માણિયા નથી, કશું નથી, હું જાડો નથી, પાતળો નથી, ઊંચો નથી, નીચો નથી, મારો જન્મ નથી, એટલું થયું, બરાબર. સૂક્ષ્મ શરીર નથી એટલે શું, મન ના એ નથી, જ્ઞાન હું નથી, એનો સાક્ષી છું. આ હું નથી એ ખબર પડી અને એને આપણે શબ્દ આપ્યો સાક્ષી. પણ સાક્ષી જયારે કહીએ આત્માને, તો એ કેવો સાક્ષી થયો, તો કે આ ત્રણેય શરીરનો અથવા તો ત્રણ અવસ્થાનો કે પંચકોષનો સાક્ષી થયો. શ્રુતિની ક્યાં આવશ્યકતા છે, એ જે સાક્ષી છે જે હું 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 બોલે છે શરીરમાં, અહમ 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 રહ્યો છે જે, એ જ અહમ છે જે પંચકોષ થી પર છે, એ જ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે, જીવ એ જ શિવ છે. આગળ એ સમજવા માટે
श्रुति जो आगल जो बोल बोल करू सहेलू जीवत शिव प्रवचनों में ठोकता हो जीव शिव थी गयो बधु बोल बोल करे समझा कर के बोलता हो फिल्म ना पेला हीरो 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 पिक्चर में डायलॉग मारता है आ बदा पहला जमाना में आवत हवे तो मैं जोया नहीं जोतो नहीं पण आगळ ए केवू छे ब्रह्म अथवा जीव ए ज शिव छे शिव केवा छे कोण छे ईश्वर कोण छे ए जाणवा माटे श्रुति प्रमाण એના માટે તમારું તર્ક કશું કામ નથી. એ અતિન્દ્રિય વસ્તુ છે, કારણ કે પૂર્ણ છે, અનંત છે, નિર્ગુણ નિરાકાર છે. એ ઈશ્વરે જ પોતાની જાતને ઋષિઓ દ્વારા વેદમાં પ્રગટ કર્યો ત્યારે ખબર પડી કે તમે એ કોણ છે. કોણ છે એક વાક્યમાં તો કે સંક્ષેપમાં કહીએ તો આપ મેં પહેલા એક વચ્ચે હમણાં પાંચ સાત ક્લાસ પહેલા કહ્યું હતું, આપણી ઈશ્વર વિશેની સમજણ આખી દુનિયા કરતા જુદી છે. બધાએ ઈશ્વરને ક્યાંક ઉપર બેહાડ દીધો, સ્વર્ગની અંદર, ગોડ ઇન હેવન, જન્નત વગેરે ક્યાંક બેસાડો. આપણો ઈશ્વર કેવો છે, આપણો ઈશ્વર કોણ છે? આ વાક્ય તમને ખબર હશે ઉપનિષદ, ઈશાવાસ્યમ ઇદમ સર્વ. તુલસીદાસ નું વાક્ય જો, સિયારામ મય જગ જાની કરહું પ્રણામ જોરી પર, આખું જગત રૂપે છે ઈશ્વર. નરસિંહ મહેતા નું વાક્ય કરો, આપણો ઈશ્વર કોણ છે? અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, આખા બ્રહ્માંડમાં એક જ હરિ છે, કશા કશી વસ્તુ એનાથી દૂર નથી. આપણો ઉપર બેઠેલો એકલો નથી, પણ જે ઉપર બેઠો છે એ સૌરાષ્ટ્રની ભાષામાં કે હંધે છે. એટલે યાદ રહી ગયું કે અમારા ક્લાસ ભરનારે અમુક લોકો ગામડામાં ગયા ને, પછી પેલા ગામડાના માજીને પૂછ્યું, ટિપિકલ સૌરાષ્ટ્રના જેને એની ભાષામાં કે જેને આખી જિંદગી ઢેફા ભાંગ્યા હતા, ઢેફા ભાંગેલા બિચારી અભણ ભાઈ નાનપણમાં પરણેલી, એ 80 વર્ષની ભાઈઓ 90માં જન્મેલી, કેવો એનું ડરપોક માણસ હોય, ગુલામીનો સૌરાષ્ટ્રના ગામડામાં ગુલા અને ગરીબાઈ અને એ બધા સામાજિક વિષમતાને લીધે અમુક સમાજનો ડર એવી હતી બિચારી. એને કઈ ભણેલી નહીં, ખેતી કર કર કરે ને એમાં કઈ છોકરાના પૌત્ર ભણી ગયા ને બધું આગળ આવે ને ગયા અને કામ કરવામાં, અને એ તો એ ખેતરમાં જાય ને કરે. તો પેલા શહેરના બધા પૌત્રો ગયા છે ને, મને કોઈક ભાઈબંધે પૂછ્યું, માજી બા ખબર છે ને ભગવાન ક્યાં છે? તો ભાઈ બહુ સરસ જવાબ, ઈ મારો વાલો હંધે છે, ઈ મારો વાલો હંધે છે નહીં છે, એ માજીને ખબર છે. ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ ઇન્ડિયન કલ્ચર, ભારતીય સંસ્કૃતિની મહાનતા છે. ભારતના કોઈ પણ ગામડે તમને આ મળશે. એટલે આપણો ઈશ્વર ઉપર નથી, અત્ર તત્ર સર્વત્ર રહેલો છે. હવે જો આ બે ઇક્વેશન ભેગા કરો, આ બે દાખલાને એક કરો, જીવ શિવ છે અને શિવ સર્વત્ર છે, માટે જે પોતાની જાતને જીવ માને છે એ ક્યાં છે? સર્વત્ર છે. હું સર્વત્ર છું, સર્વભૂતસ્થમાત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. સમદર્શન એનો અર્થ આ છે કે સર્વભૂતસ્થમ આત્માન, હું સર્વમાં રહેલો છું, સર્વભૂતાની ચાત્મની, બધા જ જીવો બધા જ લોકો મારામાં રહેલા છે, આવું સર્વત્ર જુએ. સર્વભૂતસ્થમ આત્માન સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગ યુક્ત આત્મા, જોઈ શકે છે.
हनुमान जी ने जो कथा छाती चिरिन बताई थी दस यार सर्वत्र है ना ईश्वर देखा है वो ईश्वर ए हूं हो तो हूं पर सर्वत्र हो जाइए आ ज्ञान तर्क थी थाय नहीं। बीजा शब्दों में कहिए तो आत्मा पूर्ण छे पूर्ण आत्मा नु ज्ञान मेलव हो तो शास्त्र नो सहारो लेव पड़े शास्त्र न अभ्यास करवो पड़े शास्त्र ज प्रमाण छे अने ए प्रमाण वाचवा थी नहीं चाले भणवू पड़े ए कोनी पासे भणवू पड़े तो के श्रोत्रिय आचार्य पासे भणवू पड़े अने ए ज्ञान भणवा माटे जे अमुक अभिगम जो है श्रद्धा वगैरह ए केलावा पड़े आ बधुं एटले आवे हवे समझा युक्ति थी एटली खबर पड़े कि आत्मा साक्षी छे हूँ साक्षी छु पर सेनो साक्षी तो क्या शरीर नो प्राण मन इंद्रियो नो ये साक्षी जो आटला नो जो हूँ हाँ तो हूँ परिच्छिन्न थयो शरीर सुधी सीमित थयो देश मा मर्यादित काल मा मर्यादित वस्तुत्व मा मर्यादित परि अल्प छु पण ए साक्षी अनंत छे ए साक्षी पूर्ण छे अने ए साक्षी मात्र आ शरीर मा रहेलो नथी सर्व शरीरों मा एक ज साक्षी क्षेत्रज्ञम चापि माम विद्धि सर्व क्षेत्रेषु भारत बधा शरीरों मा जे साक्षी छे ए अद्वितीय छे आ ज्ञान माटे श्रुति छे मात्र शरीरों में नहीं जड़ चेतन स्थावर जंगम अहिक पारलौकिक आलोकनी के परलोक नु जे काई छे ए मारे लीधे छे ए मारा थी अन्यत आवु ज्ञान एना माटे श्रुति प्रमाण छे ए ज्ञान बुद्धि थी ना थाय बुद्धि तो उल्टो एनो विरोध करे स्वामी जी टाड़ा पोर नु तमे लाया कोई के बहु सरस एक हमणा व्हाट्सएप मुकलो के पहला आपणे एक ज गोल्ड मेडल आयो भले नंबर मेडल नी संख्या नौ थई टोटल गोल्ड मेडल तो एक ज आव्यो तो कोई के लख्यू के मने खबर है जी भारतीय फेंकवा मां पहला ज आवे ભાલો ફેંકવાનું તું ના લાગે ફેંકવામાં પેલા આવે એમ તમે એમ કહો સ્વામીજી શું તમે ફેંકો છો હું ક્યાંથી આખા જગતનું કારણ અને ઈશ્વર ઈશ્વર હોઉં કયો ઈશ્વર કે જે જગતને ઉત્પન્ન કરે છે સ્થિતિ કરે છે લય કરતા ઉત્પત્તિ સ્થિતિ લય કરતા ઈશ્વર અહમ અસ્મી અભિમાન છે બ્લાસ્ફેમી જેને કહેવાય તમે બહુ અભિમાનથી વાત કરો છો એવો વિરોધ થાય તર્કથી બુદ્ધિથી એ વિરોધને કેમ દૂર કરવો એ પરંપરા છે એ તર્કતઃ જ દૂર થશે અને એના માટે શ્રોત્રી આચાર્ય જોશે અને એટલા માટે શ્રુતિ પ્રમાણ છે શ્રુતિ પ્રમાણ એટલે છે દેખાતા દેખ પહેલા તો ઈશ્વરનું સ્વરૂપનું પ્રતિપાદન થાય છે ઈશ્વર કોણ છે ખાલી ઉપર વૈકુંઠમાં કે ગોલોકમાં કે સાકેતમાં બેઠેલો નથી અત્ર તત્ર સર્વત્ર ઈશ્વર આપણો છે અને એ જે ઈશ્વર સર્વત્ર છે એના સર્વ સ્વરૂપથી હું અભિન્ન છું એટલે હું જ સર્વત્ર છું એ પૂર્ણ જ્ઞાન કહેવાય એના માટે શ્રુતિ જરૂરી છે હવે સેનાથી થાય તો જો પૂર્ણ જ્ઞાન એટલે અખંડ બોધ કહેવાય મારામાં કોઈ વિભાજન નથી એનું નામ જ અદ્વૈત દેખીતા ભેદ હોવા છતાંય દેખીતા દ્વૈત દેખાતું દ્વૈત હોવા છતાં પણ અદ્વૈત છે જેમ આપણે કહી શકીએ ચલચિત્રના પડદા પર ભેદ દેખાય છે દ્વૈત દેખાય છે
विरोध देखाय छे, जड़ चेतन स्थावर जंगम वस्तुओ पण देखाय छे, हीरो छे हीरोइन छे एना मित्रो छे विलन छे, गाड़ी छे बस छे ट्रक छे पिस्तोल छे अने आग पण छे, पानी नु पूर पण छे वरसाद पण छे, बधुं देखाय छे। विरोधी छे आगे छे ने वरसादे छे, अनेक वस्तुओ छे, पण छतां आखरे शुं छे? लाइट नो खेल छे। मेहता जी ये जे कहू नरसिंह मेहता है, ब्रह्म लटका करे ब्रह्म साथे, एम आपणे कही शकीए ने, लाइट लटका करे लाइट साथे। पेला हीरो ने विलन डिसुम डिसुम करता होय, मारा मारी होय, के हीरो ने हीरोइन प्रेम करता होय, ए प्रेममां ने मारा मारी हरवा फरवामां ने एमां भणवामां तूफान करवा, बधामां शुं छे? लाइट लटका करे लाइट साथ। अद्वैत नो अर्थ छे अखंड छे, एमां कोई विभाजन छे ज नहीं। एमां विभाजन देखाय तमने, आ रूम ने पेलो रूम, आ जग्या ने पेली जग्या, आ देश ने पेलो देश, शूटिंग बधा लोको जोवा जाय, हमणां शूटिंग अहींया करायुं छे, इंडिया नु नथी स्विट्ज़रलैंड नु शूटिंग छे, फलाणु छे ढीकणु छे, करे पण आखरे तो कशु नथी, पर्दा पर तो कशु नथी, एक ज छे। ते अखंडता नो जे बोध आपे श्रुति नु जे वाक्य एने महावाक्य कहेवाय। प्लीज अंडरस्टेंड, महावाक्य कोने कहेवाय? अखंडता नो बोध आपनार वाक्य ने महावाक्य। એટલે સંસ્કૃતમાં શું કહેવાય? અખંડાર્થ બોધકમ વાક્યમ મહાવાક્ય। અખંડતા, આત્માની પૂર્ણતા, અથવા તો તમે એવું પણ કહી શકો પૂર્ણાર્થ બોધકમ વાક્ય, પૂર્ણતાનો બોધ અપાવનારું જે વાક્ય હોય। કોની પૂર્ણતા? આત્માની। આત્મા એટલે કોણ? હું। હું પરિપૂર્ણ છું, હું અનંત છું, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ સોહમસ્મિ, એવું જે જ્ઞાન આપી શકે શાસ્ત્રનું જે વાક્ય એને મહાવાક્ય કહેવાય। ઓકે, મહા એટલે મોટું નહીં, અને મહા એટલે ગ્રેટ એન, અને આ એક વાક્ય મહાવાક્ય છે એટલે બાકીના વાક્યો નકામા છે એવું એ નથી। ઓકે, એ બીજા બધા વાક્યો એનો સંદર્ભ ઉભો કરે ને છેક ત્યાં લઈ જાય, પિરામિડ જેવું છે। એટલે આખી શ્રુતિ પ્રમાણ છે, આ બધું જરૂરી છે, પણ અંતિમ રીતે કહીએ તો તમે એમ કહી શકો મહાવાક્ય પ્રમાણ છે। ઓકે, હવે આ કઈ રીતે બોધ આપે છે મહાવાક્ય? તો અને કયું મહાવાક્ય છે? તો કે તત્વમસ્યાદી, તત્વમસી વગેરે। આમ પ્રચલિત વગેરે શબ્દ એટલે ત્રણથી વધારે, ત્રણ કે ત્રણથી વધારે વેદમાં તો કેટલાય મહાવાક્યો છે। ઓકે, ગીતાજીનો આ શ્લોક જે છે હમણાં મેં ઉદ્ધૃત કર્યો, સર્વભૂતસ્થમ આત્માનમ સર્વભૂતાની ચાત્મનિ ઈક્ષતે યોગ યુક્ત આત્મા સર્વત્ર સમદર્શના, જે શ્લોક છે એ મહાવાક્ય છે। ભગવાન એમ કે ક્ષેત્રજ્ઞમ ચાપિ મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત તેર માધ્યમે, મહાવાક્ય છે। સર્વસ્ય ચાહમ હૃદય સંનિવિષ્ટઃ મત્ત સ્મૃતિ જ્ઞાનમ અપોહનમ છે, મહાવાક્ય છે। આ તો કેટલાય ગીતામાં છે, વેદમાં ઉપનિષદમાં કેટલા છે, પણ ચાર પ્રચલિત છે, તમે સાંભળ્યા છે, તત્વમસી, અમહમ બ્રહ્માસ્મિ, પ્રજ્ઞાનમ બ્રહ્મ, અને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ। ઘણી એટલે તમે જોયા કે મંદિરની દિવાલો પર લખેલા છે ચાર, એટલે કે છે કે વેદ ચાર છે, અને ચારે વેદમાં આ વાક્ય બહુ સુંદર રીતે પ્રતિ અને વાક્યનું પ્રતિપાદન ખૂબ સુંદર રીતે કરવામાં આવ્યું છે, એટલે ચાર કયા, બાકી ચારસો નીકળે। એક પુરુષ શબ્દ જ મહાવાક્ય, પુરુષ સુક્ત શું છે? મહાવાક્ય છે। એની અત્યારે ચર્ચામાં ન જઈએ, તત્વમસ્યાદી તત્વમસી
वगैरह वाक्यों। तत्वसि क्या अभी? तो छांदोग्य उपनिषद मा आ वाक्य से, आ वाक्य कोने कहवायु से? उद्दालक ऋषि ने अपना पिता द्वारा कथा एवी छे के उद्दालक भणीने आव्या गुरुकुल थी, समावर्तन संस्कार कराईने एमने गुरुजी पासे बधुं भणी लीधुं अने गुरुनी आज्ञा थई एटले गया घरे। एमना पिताजी एक ज्ञानी हता, गुजराती में कहे पारकी मां कान विधे એટલે છોકરાઓ પારકે ઘેર જઈને બધું કામ કરે, આપણે પોતાના ઘરે લાડ કરાવે ને આળસ કરે, મમ્મી બેઠા બેઠા ઓર્ડર કરે, અને એની બહેનપણીની મમ્મી એમ કહે તમારી બેબી તો કેવી ડાહી છે ને કેવી સમજુ છે ને કેવી કામઢી છે ને કેટલી બધી હોશિયાર છે, મારી તો હાવ નકામ છે એમ કે પેલી પેલી મનમાં મમ્મી વિચાર કરે કે આ નમૂનો સેમ્પલ પીસ એના બાપ ને લીધે ફાયટો છે, મારા હાથે હવે સીધી કરતો, પપ્પો લાડ કરે કરે ને બગાડે છે, નોકરો આપી જ ને એને ઉઠવું હોય તો 9 વાગે ઉઠે ને 10 વાગે ઉઠે ને રસોડામાં 2 માણસ હાજર હોય ને ચા કોફી નું કહી દે, પપ્પા એને SMS કરવા પડે કે ભાઈ ડાઇનિંગ ટેબલ પર બધા ભેગા થાવ, હવે છોકરા ઘરમાં આખો વખત ઓનલાઈન થવાથી નોકરી કરતા ને કોલેજ વાળા છોકરાને મેસેજ મૂકવા પડે કે ભેગા થાવ, ફેમિલી ગ્રુપમાં લખ્યું તો વાંચે નહી, વોટ્સએપ મેસેજ હજુ ક્યાંક વાંચે, પછી પોતાના ટાઈમે જમે કરે ને એમાં કેમ પારકે ઘરે ડાયા થઈ છે, અને પેલી છોકરી આપણે કે ડાયું, આપણી છોકરી કરતા એને ડાઈ કેવડાવે, એની હવે આ ઉદ્દાલક હતા અનુચાનમાની, એ જયારે ઘરે આવ્યા તો એમનો વ્યવહાર જેને કે એમનું આચરણ અને એમની બોડી લેંગ્વેજ, શરીરના હાવભાવ, ની ચેષ્ટાઓ, એમના એમની ઉક્તિઓ બહુ જ સિદ્ધ કરતું હતું કે ખૂબ અભિમાન હતો કે હું બહુ સરસ ભણ્યો, સારા માર્કે પાસ થયો વગેરે વગેરે। એમના પિતાજીએ એવું કહ્યું, પછી જોયું પિતાએ કે આ જરા હરખું ભણ્યો નથી, પૂર્ણ ભણ્યો નથી અને બધું ભણવાનું કહ્યું હતું પણ આ અભિમાનનું પૂછડું થઈને આવ્યો છે, એટલે કહે છે કે હે બેટા ઉદ્દાલક તું શું ભણ્યો? એટલે બધું એને કહ્યું આ ભણ્યો આ ભણ્યો આ આવડી ગયું, આમાં મારો A+ ગ્રેડ ને આમાં A+ ગ્રેડ ને એવું કહ્યું, એને મારો 99.99% છે, 100% છે, એવું બધું લગાડ્યું હશે કઈ મોર્ડન ભાષામાં। એટલે બધું સાંભળ્યા પછી, અભિમાન યુક્ત કથન સાંભળ્યા પછી એમના પિતાશ્રી એ કહ્યું તું એવું ભણ્યો કે જે જાણ્યા પછી કઈ જાણવાનું બાકી ના રહે, તું એવું ભણ્યો કે જે જાણવાથી બધું જણાઈ જાય, કસ્મિન્ન ભગવો વિજ્ઞાતે સર્વમિદમ વિજ્ઞાતમ ભવતી, મુંડક ઉપનિષદ નો પ્રશ્ન છે, હે ગુરુદેવ એવું તો શું છે કે જે જાણવાથી બધું જ જણાઈ જાય, એટલે કહે છે કે ના ભાઈ એવું નથી, પણ એ જમાનાના ઋષિ હતા, આજના છોકરા હોત તો કે ફટાક કરતું બોલે, એવું હોય જ નહીં, વસ્તુ જ ના હોય। તો પિતાજી કહે કે ના ના છે મને ખબર છે, એમ તો અમારે ગુરુજીને આવડતું નહીં હોય એટલે નહીં ભણાય, તમે મને એવા ટીચરને ઘેર મોકલો વાંક ગુરુનો કાળે, એનામાં આ સાંભળીને નમ્રતા આવી અને એણે પૂછ્યું એવું તે શું છે મને કહો, અદિહી મને શીખવાડો, શિષ્ય ભાવ પ્રગટ થયો, અને પછી પિતાજીએ જ્ઞાન આપીને છેલ્લે આ કહ્યું તત્વમસી શ્વેતકેતો, એમના દીકરાનું નામ હતું શ્વેતકેતુ ઉદ્દાલક ઋષિના, હે શ્વેતકેતુ તું આ છું, એ અહીંયા કે છે તત્વમસ્યાદિ તત્વમસી વગેરે વાક્યો દ્વારા ભાગત્યાગ લક્ષણથી આ વસ્તુ લક્ષિત થાય છે, ફલિતાર્થ થાય છે, અભિપ્સિત છે, કઈ રીતે એને બધું આવતા ક્લાસમાં આપણે ચર્ચા કરશું। ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાધાય પૂર્ણમેવાવશિષ્યતે।
ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम।